હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે આપણે ખાલી બે બ્રેડમાંથી ખૂબ જ સરસ એવું ડેઝર્ટ બનાવશું કે તમે કોઈ મહેમાન આવશે અને ખવડાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. એટલું ટેસ્ટી અને ખૂબ જ ઓછા સમયમાં બની જતું આ ડેઝર્ટ બધાને પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ચૂકશો. તો મેં અહીંયા એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે અને એમાં આપણે એક લીટર જેટલું દૂધ લેવાનું છે. અને હવે આ દૂધને આપણે થોડું ગરમ થવા દેશું. તો દૂધ થોડું હલકું ગરમ થાય ત્યારે આપણે આમાંથી થોડું દૂધ આપણે બહાર કાઢી લેવાનું છે. તો મેં અહીંયા એક વાટકીમાં એક ચમચા જેટલું દૂધ આપણે સાઇડમાં રાખી દઈશું અને હવે આ દૂધને આપણે થોડું ગરમ થવા દેશું. આ જે વાટકીમાં દૂધ રાખ્યું છે ને એમાં આપણે એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું. અને હવે આ દૂધમાં આપણે એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે. અને હવે આપણે જે કસ્ટર્ડ બનાવીને રાખ્યું છે ને એને થોડું થોડું આપણે એડ કરતા જઈશું અને બીજા હાથે હલાવતા જઈશું જેથી આપણા દૂધમાં છે એ ગાંઠા ન થાય. તો એવી જ રીતે ધીમે ધીમે કરતાં આપણે બધું જ દૂધ એમાં એડ કરી દેવાનું છે. અને હવે હું અહીંયા ખાંડ આપણે એડ કરીશું જેમાં મેં 4 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે. તમે તમારા સ્વીટનેસ જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો. મેં અહીંયા મોટી 4 ચમચી જેટલી ખાંડ લીધેલી છે અને એના ટેસ્ટને થોડો વધારવા માટે મેં અહીંયા એ અડધી નાની ચમચી જેટલો એલચીનો પાવડર એડ કર્યો છે અને એને હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું અને એને હલાવતા જઈશું. અને આપણે એને એકદમ ઘાટું બનાવવાનું છે, અડધું રહે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. તો હવે મેં અહીંયા 2 ચમચી જેટલી આપણા ઘરમાં જે દૂધની મલાઈ હોય એ જ એડ કરી છે. મલાઈ તમે જ્યારે પણ એડ કરો ત્યારે 1-2 દિવસની તાજી જે મલાઈ હોય એ જ એડ કરવાની છે. થોડી જૂની મલાઈ હશે તો તમારું કસ્ટર્ડ છે એ સારું નહીં બને. એટલે મલાઈ જ્યારે પણ એડ કરો ત્યારે તમારા 2 દિવસની હોય એ જ મલાઈ એડ કરવાની છે. અને હલાવવાની સાથે સાથે સાઈડમાં જે મલાઈ જામે એને પણ આપણે દૂધમાં સાથે મિક્સ કરતા જઈશું. અને હવે આ દૂધને આપણે ઉકાળી લેવાનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો કરી દઈશું જેથી આપણું દૂધ છે એ નીચે બેસે નહીં. અને હવે એને વધારે સરસ કલર દેવા માટે મેં અહીંયા થોડું કેસર એડ કર્યું છે. અને તમારી પાસે જો કેસર ન હોય અને તમારે કોઈ એસેન્સનો યુઝ કરવો હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો. પણ આપણે મારે અહીંયા નેચરલ વસ્તુઓથી બનાવું છું એટલે મેં ફ્લેવર માટે એલચીનો પાવડર અને કલર માટે કેસર નાખ્યું છે. અને જો તમારે કેસર પણ ન નાખવું હોય તો તમે 1/2 ચપટી જેટલી હળદર પણ નાખી શકો છો. એનાથી પણ કલર સરસ આવશે અને હળદર 1/2 ચપટી હશે એટલે એનો ટેસ્ટ નહીં આવે પણ કલર એનો ખૂબ જ સરસ આવશે. તો જુઓ, આપણું દૂધ છે એ ઘાટું થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી અને આપણે એને બિલકુલ ઠંડુ થવા દઈશું. અને હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો મેં અહીંયા એક વાટકી લીધી છે અને એમાં આપણે 2 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. અને આપણે જે રબડી બનાવી છે એમાંથી 1 ચમચા જેટલી રબડી આપણે એમાં એડ કરી દઈશું અને એને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ગાંઠા ન રહે એવી રીતે આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. અને જો તમારી પેસ્ટ બરાબર ન થાય તો તમે 2 ચમચી રબડી પાછી વધારે એડ કરી શકો છો. તો જુઓ, આપણે આ ટાઈપની પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે હલાવી અને સાઇડમાં રાખી દઈશું. અને મેં અહીંયા બીજી એક વાટકી લીધી છે જેમાં નોર્મલ ટેમ્પરેચરનું દૂધ મેં થોડી ખાંડ નાખી અને થોડું મીઠું દૂધ બનાવ્યું છે. અને હવે આપણે અહીંયા 2 બ્રેડ લેવાની છે અને એની કિનારી જે છે એ આપણે કાઢી લઈશું. આ કિનારી છે એને પણ આપણે વેસ્ટ નહીં થવા દઈએ કેમકે એમાંથી પણ આપણે યા તો તમારે કોઈ પણ રેસીપી માટે બ્રેડ ક્રમ્સ બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો છો યા તો તમે બીજા રેસીપીમાં પણ એનો યુઝ કરી શકો છો. તો હવે આ બ્રેડ છે એને આપણે ટ્રાયેંગલમાં કટ કરી લઈશું. તમે ઈચ્છો તો તમે અહીંયા ચોરસ પણ કટ કરી શકો છો, શેપ તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ આપી શકો છો. પણ મેં અહીંયા ટ્રાયેંગલમાં કટ કરી છે. તો જુઓ, હવે એવી રીતે આપણે સેન્ડવિચ જેવા ટ્રાયેંગલમાં આપણે કટ કરી લઈશું. અને આ જે આપણે પેસ્ટ બનાવી છે ને એ આપણે 2 પીસ છે ને એની વચ્ચે આવી રીતે લગાવી દઈશું. હવે એક બ્રેડ ઉપર લગાવી અને બીજું એના ઉપર આવી રીતે રાખી દઈશું. એવી જ રીતે આપણે બધા જ પીસીસમાં આ વચ્ચે આ પેસ્ટ લગાવી અને તૈયાર કરી લઈશું. તો હવે જે આપણે મીઠું દૂધ રાખ્યું છે ને એ આપણે અહીંયા લીધું છે
અને આ જે આપણે સેન્ડવિચ બનાવી છે ને એને આપણે આ દૂધમાં ડીપ કરવાની છે, પણ એને પલાળવાની નથી, બસ ખાવી આવી રીતે એમાં બોળી અને આપણે પ્લેટમાં રાખી દઈશું, જેથી આપણી બ્રેડ છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે. એને ખાલી એવી રીતે બોળી અને પાછી કાઢી લેવાની છે, પલાળીને નથી રાખવાની ફ્રેન્ડ્સ. તો જુઓ આપણી બધી જ બ્રેડ છે તૈયાર થઈ ગઈ છે, અને મારી પ્લેટ નાની હતી એટલે મેં પ્લેટ બદલાવી લીધેલી છે, અને હવે એના ઉપર આપણે જે રબડી બનાવી અને તૈયાર રાખી છે ને એ એના ઉપર આપણે એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો, અને તમારા ઘરમાં આ પસંદ આવે છે કે નહીં એ પણ મને ચોક્કસથી કહેજો, અને એક વખત બનાવશો ને એટલે બધાને ખૂબ જ પસંદ આવશે. તો હવે એના ઉપર આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. તો મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા એડ કર્યા છે. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ એડ કરી શકો છો. અને હવે ઉપરથી આપણે થોડું કેસર એડ કરી દઈશું બધામાં. તો ફ્રેન્ડ્સ, આપણી આ સ્વીટ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે, અને તમને આ રેસીપી પસંદ આવી કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને જો પસંદ આવી હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો હવે મળીએ આવી અલગ જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.